ગોપીનાથ બાપાનું વીરપુર દાન દાતારી અને ધાર્મિક નગરી તરીકે ગુજરાતમાં વિખ્યાત છે, પરંતુ આ વીરપુરમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોર બેફામ બન્યા છે। બે દિવસ પહેલા એક વકીલનું અપહરણ કરવામાં આવ્યું હતું, બાદમાં તેને ઢોર માર માર્યો હતો। વ્યાજખોર 2.5 લાખના 15 લાખ રૂપિયા વસૂલ કરવા માંગતા હતા, પરંતુ આવું શક્ય ન બન્યું અને વ્યાજખોર આવી ગયા જેલના સળિયા પાછળ। अढ़ी लाख नी मूल रकम 12,50,000 व्याज जीव वालो होय तो पैसा आपी दो। टीवी स्क्रीन पर जोवा मळता आ चारे शख्स आवी वात करता हता। आ चारे शख्स पैसा ना पुजारी छे। आ चारे मित्रोए वीरपुर मां रहता एक वकील ने 10% लेखे व्याजे रूपया आप्या हता। फरियादी एवं कहे छे पैसा आपी दीधा, आम छता पण व्याजखोरो वकील ने धाक धमकी आपे छे अने वधु पैसा नी मांगणी करे छे। આ ચારે વ્યાજખોરોએ બે દિવસ પહેલા એવી ઘટનાને અંજામ આપ્યો છે કે જેતપુર અને વીરપુરમાં ચકચાર મચી ગઈ છે। વ્યાજખોરોની દાદાગીરી, પૈસા માટે વકીલનું અપહરણ। વ્યાજખોરની કોઈ જાત હોતી નથી, કોઈ ધર્મ પણ હોતો નથી, બસ આવા લોકો પૈસાના પૂજારી હોય છે। જેતપુર પોલીસ સ્ટેશનમાં જોવા મળતા આ ચારે વ્યાજખોર છે। આ ચારે શખ્સોએ સાથે મળીને આ વકીલનું અપહરણ કર્યું હતું। આ વકીલે વ્યાજખોર પાસેથી 2.5 લાખ વ્યાજે લીધા હતા। વકીલે પૈસા અને વ્યાજ ચૂકવી દીધું હતું, આમ છતાં વધારે પૈસાની લાલચમાં વ્યાજખોર બેફામ બન્યા હતા। જે વકીલનું અપહરણ કર્યું તે અનિલભાઈ સરવૈયા, જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ વિલજીભાઈ સરવૈયાના ભત્રીજા છે અને શહેરમાં વકીલાત તરીકે કામ કરે છે। બે દિવસ પહેલા કાળી હુંડાઈ એસેન્ટ કારમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। વકીલને એક ફાર્મ હાઉસમાં લઈ ગયા અને તેને બેફામ માર માર્યો, જેમાં અનિલભાઈ ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયા હતા। કેવી રીતે વકીલનો છુટકારો થયો? પપ્પુ, સંજય અને બીજા બે મિત્રોએ અપહરણ કર્યું હતું। વકીલને જેતપુરના દેડી રોડ પર એક ફાર્મ હાઉસમાં લાવી વ્યાજના રૂપિયાની ઉઘરાણી માટે લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે ઢોર માર મારી લોહીલુહાણ કરી નાખ્યા હતા। વ્યાજખોરો દારૂના નશામાં હોય અનિલે વ્યાજખોરોને વિનંતી કરી કે વીરપુર મને લઈ જાઓ, ત્યાં મારા કાકા વેલજીભાઈ પાસેથી હું તમને પૈસા લઈ આપી દઉં, જેથી વ્યાજખોરોએ તેમને વીરપુર લાવતા ત્યાં બધા સંબંધીઓ પણ એકઠા થઈ ગયા હતા અને છોડી દેવાનું કહેતા વ્યાજખોરો વિફર્યા હતા। જોકે લોકો એકઠા થઈ જતા વ્યાજખોરો ધમકી આપીને ચાલ્યા ગયા હતા। બાદમાં અનિલભાઈને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। હુમલો થયાની જાણ જેતપુર બાર એસોસિએશનને થતા હોદ્દેદારો પણ હોસ્પિટલે પહોંચ્યા હતા અને વ્યાજખોર સામે કડક હાથે કામ લેવાની માગણી કરી હતી। બીજી તરફ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા આગળની કાર્યવાહી આરંભવામાં આવી હતી। બસ આ લોકોની પ્રશાસન ઉપર આપણે ભરોસો હોય અને કાયદાકીય રીતે, કારણ કે મારી ઉપર જો એડવોકેટને નોટરી જો મારી ઉપર એક્શન લેતા હોય તો સામાન્ય વર્ગ જે વ્યાજ ઉપર પૈસા લેતા હોય તો એની પરિસ્થિતિ શું થતી છે તમે કલ્પના કરી શકો? તમે માન છો એની ઉપર કાયદાકીય રીતે એની ઉપર પૂરેપૂરું પગલાં લઈએ અને એને સજા થવી જોઈએ, કારણ કે જેથી કરીને બીજા લોકોને આ તકલીફ ન આવે જે નાના માણસો છે એને। હવે એને કાંઈ પૈસાની કોઈ લેતી દેતી કરી છે મને ખ્યાલ નથી, પણ કદાચ કરી હોય તો પણ આટલું બધું જે વ્યાજને કાંઈ જે છે એટલું બધું લઈને આટલો બધો ખૂની હુમલો કર્યો એ યોગ્ય ન કહેવાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહી એ માટે જે કાંઈ પગલાં ભરવાના થાય એ પોલીસ ભરે એવી મારી માગણી છે। વ્યાજખોરોના કારણે પવિત્ર નગરી બદનામ, પોલીસ જાપ્તામાં જોવા મળતા આ ચારેય વ્યાજખોર છે। આ ચારેય વ્યાજે પૈસા આપે છે અને બાદમાં લોકોને મજબૂર કરે છે। પપ્પુ ગોહિલ, સંજયભાઈ અને બે શખ્સની ધરપકડ કરી છે। જેતપુર અને વીરપુરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે। વ્યાજખોરોના ચક્કરમાં નિર્દોષ લોકો ફસાઈ જાય છે, પછી આ વ્યાજખોરો તેની ઊંઘ હરામ કરી નાખે છે। વ્યાજખોર હંમેશા પૈસાદાર હોય છે, આ માટે આવી ઘટનામાં પોલીસ પણ ગાંધીજીના કપિરાજ બનીને તમાશો જોયા કરે છે। હાલ તો જેતપુર પોલીસે આરોપીના ભૂતકાળ અંગે પૂછપરછ ચાલુ કરી છે। આરોપીની પૂછપરછમાં બીજા નવા ખુલાસા થાય તેવી પૂરી શક્યતા છે। કોઈ બીજી જગ્યાએ લઈ જાય અને એને માર માર્યો હતો આ બનાવના સંદર્ભે, પછી જ્યારે પોલીસને ખબર પડી તો તાત્કાલિકમાં ગુનો નોંધીને આરોપીઓને શોધી કાઢવાની પ્રયાસ કરે અને એમાં જે ફરિયાદ મુજબ જે આરોપી છે એ ચારે ચાર આરોપીને અત્યારે પકડી લેવામાં આવ્યો છે। કાર ન ખરીદતા બાઇકથી ચલાવી લેજો, ભાડાના મકાનમાં રહેજો, વ્યાજે પૈસા લઈ મકાન ન ખરીદતા, સાદું જીવન જીવજો, વ્યાજે પૈસા લઈ જલસા ન કરતા, કારણ કે વ્યાજખોર બહુ ભયંકર હોય છે
વ્યાજના ચક્રમાં એક વખત તમે ફસાઈ જશો પછી તમારી દરેક દિવાળી બગડી જશે. આ ઘટના માત્ર વીરપુરના એક વકીલની નથી, પૂરા ગુજરાતની છે. વ્યાજની દોડની હરીફાઈમાં ઘોડા પણ પહોંચી શકતા નથી, માટે વ્યાજે પૈસા લઈને જે કંઈ કરો તે સમજી વિચારીને કરજો. યોગેશ ધારૈયા, વીટીવી ન્યૂઝ, વીરપુર, રાજકોટ.